તો આપને જણાવી દઈશું કે હાલમાં જે સમાચાર ફરી એકવાર આપને બતાવી દઈએ, જે પીડિતા છે તેનું મૃત્યુ થઈ ચૂક્યું છે, પરંતુ હવે તેને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. આરોપીઓમાં જલ્દીથી જલ્દી પકડી લેવામાં આવે તેવી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો અમને આ કેસની અંદર જેટલા સીધા જેટલા અનિકેત જે આ કેસની સાથે ફેસબુકની સાથે જોડાયેલા હતા, અમે દરેક લોકોનું ઇન્ટ્રોગેશન કરી ચૂક્યા છીએ. પરંતુ મને વિશ્વાસ છે કે અમે જે પ્રમાણે આગળ વધી રહ્યા છીએ, આ કેસને ખૂબ જ ટૂંકા સમયમાં અમે ક્રેક કરી દેશું અને અમે ઘણા નજદીક છીએ આ કેસની. યાર સેમ વસ્તુ વર્ષીય યુવતી કે જેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સારવાર દરમિયાન આ યુવતીનું મોત થયું છે. આ સમગ્ર ઘટના જે બની છે તેની ફરિયાદ 18 માર્ચે જે યુવતી દ્વારા નોંધાવવામાં આવી હતી, તેમ છતાં કોઈ પણ પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી. હાલમાં જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે ફેસબુકના માધ્યમથી યુવતી કોની કોની સાથે સંકળાયેલી હતી, આ ગેંગરેપમાં કોણ સામેલ હતા, તે તમામે તમામ લોકોના ઇન્વેસ્ટિગેશન કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ વિગત સામે નથી આવી. ના આરોપીઓને પકડી પાડવામાં પોલીસને કોઈ સફળતા મળી છે. અહીંયા પોલીસની નિષ્ફળતા છતી થઈ રહી છે. ક્યારે પકડાશે આ તમામ નરાધમો, તે સવાલ સૌથી મોટો હાલ તો ઉદ્ભવી રહ્યો છે. યુવતીને મૃત બાળક અવતર્યું અને ત્યારબાદ પરિવારજનો, હાલ તો તેના પિતા સહિત તમામ લોકો જે છે તે શોકમગ્ન થઈ ચૂક્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો. એવું કહેવું છે કે આ જે ઘટના બની છે ત્યારબાદ હવે કાયદો વ્યવસ્થા પરથી અમારો વિશ્વાસ ઉઠી ગયો છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં બનેલી ગેંગરેપની ઘટના, એક યુવતી કે તેની સાથે ફોર્મ ભરાવવાની બાબતને લઈને છેતરપિંડી કરવામાં આવી, તેની સાથે ગેંગરેપ આચરવામાં આવ્યો.